Hello students, welcome you all in the new lecture of industrial management. In today's lecture we will discuss about function of storekeeping, centralized and decentralized storekeeping, method of material management evaluation. So let's restart the lecture. First we will see function of storekeeping. Storekeeping na je function che aaj apne jovana che, identification of the store item on a continuous periodic basis. સ્ટોરની જે આઇટમ છે એનું પિરિયોડિક બેઝ ઉપર આઇડેન્ટિફિકેશન કરવું, મીન્સ કે એની નોંધ લેવી. સેકન્ડ છે કેરફુલ રિસીપ્ટ, વેરિફિકેશન, ઇન્સ્પેક્શન એન્ડ રેકોર્ડિંગ ઓફ ઇનકમિંગ મટીરિયલ એન્ડ સ્ટોર આઇટમ. જે મટીરિયલ ઇનકમિંગ આવી રહ્યું છે, મીન્સ કે જે મટીરિયલ ઇન્ડસ્ટ્રીની અંદર આવી રહ્યું છે એનો રેકોર્ડ રાખવો, એનું ઇન્સ્પેક્શન કરવું, વેરિફિકેશન કરવું અને એની રિસીપ્ટ છે સાચવીને રાખવી. પ્રોપર સ્ટોરેજ ઓફ પ્રોક્યુર આઇટમ, ઇટ ઓલ્સો ઇન્વોલ્વ ધ પ્રોટેક્શન ઓફ સ્ટોર આઇટમ ફ્રોમ ડેમેજ, ડિટ્રોઝન એન્ડ પિલ્ફરેજ. મીન્સ કે જે આઇટમ આવે છે એનું સ્ટોરેજ કરવું, બરાબર છે, પ્રોપર રીતે સ્ટોર કરવું, બરાબર છે, એ આઇટમને પ્રોટેક્ટ કરવી, બરાબર છે, કોઈ ડેમેજ ના થાય, બરાબર છે, એનાથી કોઈ ઘસારો ના લાગે એ રીતે એને સ્ટોર કરવી પ્રોપર રીતે. ટાઈમલી એન્ડ ક્વિક ઇસ્યુ ઓફ સ્ટોર આઇટમ ટુ વેરિયસ નીડી ડિપાર્ટમેન્ટ અગેન્સ્ટ ધેર મટીરિયલ રિક્વેસ્ટ નોટ. જે ટાઈમે જે ડિપાર્ટમેન્ટને જે મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ટાઈમે એને મટીરિયલ જે છે એ ક્વિકલી તમે ઇસ્યુ કરી શકો, એ રીતે તમારે જે મટીરિયલ છે ગોઠવવાનું છે અને પ્રોપર રીતે આપવાનું છે. પ્રોપર રેકોર્ડિંગ ઓફ ફિઝિકલ એઝ વેલ એઝ મોનિટરી વેલ્યુ ઓફ મટીરિયલ રિસીપ, ઇસ્યુ એન્ડ બેલેન્સ, બરાબર છે. પ્રોપર તમારે જે છે એ રેકોર્ડ રાખવાનો છે, ફિઝિકલ રીતે પણ મટીરિયલ રાખવાનો છે, એઝ વેલ એઝ તમે એક્સેલ શીટની અંદર પણ મટીરિયલ જે છે એ કેટલું, એક્સેલ શીટની અંદર પણ રેકોર્ડ રાખવાનો છે, ફિઝિકલ પણ રાખવાનો છે અને કેટલું બેલેન્સ છે, બરાબર છે, મીન્સ કે મટીરિયલ આપણી જોડે કેટલું અવેલેબલ છે એનું બેલેન્સ કરવાનું. ધીસ ઇઝ ડન ઇન ધ બિન કાર્ડ વેર ધ મટીરિયલ આર સ્ટોર્ડ એન્ડ ઓલ્સો ઇન ધ સ્ટોર લીડજર એટ ધ સેન્ટ્રલાઇઝ એકાઉન્ટ ઓફિસ ઓફ ધ સ્ટોર ડિપાર્ટમેન્ટ. તો ફ્રેન્ડ્સ, બિન કાર્ડ અને સ્ટોર લીડજર જે છે તમારી માટે નવી વસ્તુ છે. બિન કાર્ડ કોને કહેવામાં આવે, તો મટીરિયલ જે છે એ મટીરિયલને આપણે જેની અંદર ભરીએ છીએ એ પ્લાસ્ટિકનું જે પાત્ર હોય છે એને આપણે બિન કહીએ છીએ. અને બિન કાર્ડની અંદર બિનનો જે નંબર છે એ લખેલો હશે, મટીરિયલની જે મટીરિયલ જે છે એ લખેલું હશે, એનો આપણે કોડ કોઈ અસાઇન કરેલો હોય સ્ટોર માટે તો એ લખેલો હશે. સ્ટોર લીડજરની અંદર મીન્સ કે ખાતા વહી જે છે આપણે જોડે મટીરિયલ જે આવે છે, ઇન થાય છે તો એની આપણે એન્ટ્રી કરીએ છીએ, આઉટ થાય છે તો એની આપણે એન્ટ્રી કરીએ છીએ, તો એન્ટ્રી કરવા માટે સ્ટોરની જે ખાતા વહી છે એને આપણે સ્ટોર લીડજર કહીએ છીએ. તો મટીરિયલનું બિન કાર્ડ છે એની અંદર મેક્સિમમ ક્વોન્ટિટી, મિનિમમ ક્વોન્ટિટી કેટલી છે અને ક્યારે બિનની અંદર કેટલી વસ્તુ થાય ત્યારે તમારે રીઓર્ડર આપવાનો છે એ લખેલું હશે. એના સિવાય ડેટ અને પરચેસ ક્વોન્ટિટી, બરાબર છે, ઇસ્યુ ક્યારે કર્યું, બરાબર છે, એ બધી ડેટ અંદર જે છે મેન્શન કરેલી હશે તો એને આપણે બિન કાર્ડ કહીએ છીએ. એ જ રીતે આપણે સ્ટોર લીડજરની વાત કરીએ તો એની અંદર નંબર લખેલો હશે મટીરિયલનો, એના સ્પેસિફિકેશન જે લખેલા હશે, કયા નંબરના બિનમાં મટીરિયલ પડેલું છે એ લખેલું હશે, મટીરિયલનો કોડ હશે અને એને કઈ જગ્યાએ લોકેટ કરેલું છે મટીરિયલને એ પણ લખેલું હશે. મેક્સિમમ ક્વોન્ટિટી, મિનિમમ ક્વોન્ટિટી અને રીઓર્ડર લેવલ છે એ સ્ટોર લીડજર જે છે એની અંદર પણ મેન્શન કરેલું હશે, બરાબર છે. ડેટ કેટલી એની જે રિસીપ છે, પછી ઇસ્યુ ડેટ ક્યારે મટીરિયલ ઇસ્યુ કર્યું એ અને આપણી જોડે કેટલું બેલેન્સમાં મટીરિયલ છે એની પણ અંદર નોટ કરેલી હશે. તો તમને આશા રાખું છું કે સ્ટોર લીડજર અને બિન કાર્ડ વિશે ખબર પડી ગઈ હશે. પ્રોપર હાઉસ કીપિંગ ઓફ સ્ટોર આઇટમ ઇન ધ ફોર્મ ઓફ ક્લિનિંગ, વોશિંગ, કાઉન્ટિંગ, રિપ્લેસિંગ એન્ડ અધર ફોર્મ ઓફ ધ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ ઓફ ધ ડિફરન્ટ મટીરિયલ આઇટમ્સ, બરાબર છે. પ્રોપર હાઉસકીપિંગ ઓફ સ્ટોર, હાઉસકીપિંગ એટલે સાફ સફાઈ પ્રોપર રીતે કરવી જોઈએ, બરાબર છે, એને આપણે હાઉસકીપિંગ કહીએ છીએ. તો જે એમએનસી કંપની છે એની અંદર તો આનું બહુ ધ્યાન રાખવામાં આવે છે, મટીરિયલ ઉપર જે છે ડસ્ટ અને ડર્ટ કશું જામેલું ના હોય, એકદમ ક્લીન ઇન્ડસ્ટ્રી હોય, બરાબર છે, અને પ્રોપર હાઉસકીપિંગ જે છે દરેક ઇન્ડસ્ટ્રી મેન્ટેન કરે છે. પીરિયોડિકલ ફિઝિકલ વેરિફિકેશન ઓફ સ્ટોક આઇટમ નીડેડ બાય ધ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ ફોર ક્વાર્ટર એન્ડ એન્ડ યર એન્ડ બેઝિસ, બરાબર છે. તો આપણે ફિઝિકલ આઇટમ આપણા જોડે એક્સેલ શીટની અંદર કેટલું મટીરિયલ છે તો બરાબર છે, પણ એના સિવાય ફિઝિકલી આપણી જોડે સ્ટોક છે કે નહીં, કેટલો સ્ટોક છે. ઘણી વખત એવું હોય કે એક્સેલ શીટમાં 100 આઇટમ બતાવતી હોય પણ ફિઝિકલી આપણે કાઉન્ટ કરવા જઈએ તો 80 આઇટમ જ હોય, બરાબર છે. તો એ વખતે તમારે આપણે અમુક ક્વાર્ટર ઇયર મીન્સ કે યરના એન્ડમાં અથવા તો 6 મહિને તમારે એ જે મટીરિયલ છે એને કેલ્ક્યુલેશન કરવી જોઈએ. ડિસ્પોઝલ ઓફ સરપ્લસ સ્ક્રેપ, વેસ્ટેજ, ડિફેક્ટિવ એન્ડ ઓબ્સોલેટ આઇટમ ઓફ રેગ્યુલર બેઝિસ એન્ડ એઝ પર ધ પોલિસી ઓફ ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની જે પ્રમાણે પોલિસી છે એ પ્રમાણે સ્ક્રેપ, સરપ્લસ જે આઇટમ છે એને નિકાલ કરો, એ પણ સ્ટોર કીપિંગનું કામ છે. પ્રોપર કોઓર્ડિનેશન વિથ અધર રિલેટેડ ડિપાર્ટમેન્ટ લાઇક પરચેસ ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટ જોડે પ્રોપર કોઓર્ડિનેશન જોઈએ, બરાબર છે. ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા બી ડિપાર્ટમેન્ટ છે એ બધા ડિપાર્ટમેન્ટ જોડે કોઓર્ડિનેશન જોઈએ, જે ડિપાર્ટમેન્ટને જે ટાઈમે મટીરિયલની જરૂર છે એ ટાઈમે મટીરિયલ આપવું જોઈએ. ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોપર કોઓર્ડિનેશન જે છે બહુ જરૂરી છે.
જો કોર્ડિનેશન નહીં હોય તો દરેક આપણું જે ગોલ એચિવ કરવાનો છે, પ્રોડક્શનવાળા પ્રોડક્શનનો ટાર્ગેટ એચિવ નહીં કરી શકે, સેલ્સવાળા સેલ્સનો ટાર્ગેટ છે એચિવ નહીં કરી શકે, ડિસ્પેચવાળા જે છે પ્રોપર રીતે મટીરિયલ ડિસ્પેચ નહીં કરી શકે, બરાબર છે. અને એટ ધ એન્ડ ઓફ યર તમારું જે ઇન્ક્રીમેન્ટ તમને જે મળવાનું હોય એ નહીં મળે. ઓકે, તો પ્રોપર કોઓર્ડિનેશન જે છે એ બહુ જરૂરી છે. ઓકે, સેન્ટ્રલાઇઝ સ્ટોર કીપિંગની આપણે વાત કરીએ તો સેન્ટ્રલાઇઝ સ્ટોર કીપિંગની અંદર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સેન્ટ્રલાઇઝ સ્ટોર કીપિંગ કોને કહેવામાં આવે છે. તો અહીંયા સેન્ટરની અંદર સ્ટોર આપેલો છે, તમારે મોલ્ડિંગ અને કાસ્ટિંગની કોઈ પ્રોડક્ટનો વસ્તુ જોઈએ છે તો એ પણ તમને સ્ટોરમાં મળશે, ફાઉન્ડ્રીની વસ્તુ છે એ પણ સ્ટોરમાં મળશે, પેટર્ન કોઈ બનાવી છે તો એની પણ વસ્તુ તમને સ્ટોરમાં મળશે, ફિટિંગ શોપ છે એની વસ્તુ પણ સ્ટોરમાં મળશે, ફોર્જિંગ શોપ છે એની વસ્તુ પણ સ્ટોરમાં મળશે, હીટ ટ્રીટમેન્ટ કરવી છે તો પણ તમને સ્ટોરમાં જ આઈટમ મળશે, મશીનિંગ શોપ છે એની પણ આઈટમ સ્ટોરમાં મળશે, પેકેજિંગ અને સ્ટોરિંગ મીન્સ કે ટૂંકમાં બધે બધી જે તમારી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોસેસ થાય છે એની જે રો મટીરિયલ છે એક જ જગ્યા ઉપર લોકેટ કરેલું હોય તો એને આપણે કહીએ છીએ સેન્ટ્રલાઇઝ સ્ટોર કીપિંગ. ઓકે, એના ફાયદા છે, અમુક ફાયદા કયા કયા છે એ આપણે જોઈ લઈએ. તો ઓવરઓલ સ્ટોરેજ સ્પેસ રિક્વાયરમેન્ટ ઇઝ લેસ કમ્પેર ટુ ડિસેન્ટ્રલાઇઝ, આપણે બધું એક જ જગ્યાએ મૂકીએ છીએ એટલે સ્પેસની રિક્વાયરમેન્ટ જે છે ઓછી થશે. લાર્જ નંબર ઓફ આઇટમ કેન બી પરચેઝ એન્ડ હેન્સ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ કેન બી અવેલ એઝ વેલ એઝ ઓર્ડરિંગ કોસ્ટ કેન બી રિડ્યુસ. આપણે લાર્જ નંબર આઇટમ આપણે પરચેસ કરીએ છીએ, બરાબર છે, એટલે ઓર્ડરિંગ કોસ્ટ જે છે એ ઘટશે અને આપણે જે કેરિંગ કોસ્ટ છે એ પણ ઘટશે, બરાબર છે. અને તમે વધારે ક્વોન્ટિટીમાં બલ્કમાં વસ્તુ લો છો એટલે તમને ડિસ્કાઉન્ટ જે છે એ પણ અવેલેબલ થશે. ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટોરેજ ઇક્વિપમેન્ટ સચ એઝ કેબિનેટ રેક બીન ઇટીસી વિલ બી લેસ. ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ આપણે બધું એક જ જગ્યાએ સ્ટોર કરીએ છીએ એટલે અલગ અલગ દરેક ડિપાર્ટમેન્ટ માટે સ્ટોર કરવાની જરૂર નહીં પડે, દરેક પ્રોસેસ માટે અલગ અલગ સ્ટોર કરવાની જરૂર નહીં પડે. એટલે કેબિનેટ પછી રેક હોય છે, બરાબર, આપણે જે જે વસ્તુ મૂકીએ છીએ એનો ઘોડો કહીએ ને, ઘોડો ગુજરાતીમાં, એને રેક કહેવાય. બીન એટલે આપણે પ્લાસ્ટિકના જે પાત્રોની અંદર મટીરિયલ મૂકીએ છીએ એને બીન કહીએ છીએ, એ બધું આપણે ઓછું જોઈશે. ઓવરઓલ રિક્વાયરમેન્ટ ઓફ મેન પાવરની જરૂરિયાત, સ્ટોર એક જ જગ્યાએ ઓપરેટ થાય છે તો મેન પાવરની જરૂરિયાત છે ઓછી થઈ જશે. સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ મટીરિયલ કેન બી ઇઝી એન્ડ હેન્સ મટીરિયલ વેરાયટી કેન બી રિડ્યુસ. સ્ટાન્ડર્ડાઇઝ મટીરિયલ જે છે એનો આપણે યુઝ કરી શકીશું એન્ડ હેન્સ મટીરિયલની જે મટીરિયલની જે વેરાયટી છે એમાં પણ ઘટાડો થશે. કંટ્રોલ ઓવર સ્ટોર એક્ટિવિટીઝ કેન બી ઇઝી, અમે ઇઝીલી સ્ટોરની જે એક્ટિવિટીઝ છે એને કંટ્રોલ કરી શકશો. લેસ ઓવરઓલ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડ ડ્યુચર, બરાબર, ઓવરઓલ એડમિનિસ્ટ્રેટિવ માટે જે સ્ટોરનો જે ખર્ચો આવે છે ઓછો આવશે. ડિસએડવાન્ટેજ કયા કયા છે સ્ટોર કીપિંગના, તો ફર્સ્ટ જોઈએ, સિન્સ ઓલ ધ ડિપાર્ટમેન્ટ ગેટ મટીરિયલ ફ્રોમ વન સ્ટોર, ડિલે ઇન ધ ગેટિંગ મટીરિયલ સમ ટાઈમ એફેક્ટ પ્રોડક્શન શિડ્યુલ. પ્રોડક્શનનું જે શિડ્યુલ છે એને ઘણી વખત ઇફેક્ટ કરે છે, કેમ કે દરેક ડિપાર્ટમેન્ટ જે એક જ જગ્યાએથી મટીરિયલ લેશે, બરાબર છે, એટલા માટે શું થશે કે ભાઈ મટીરિયલ જે જગ્યાએ મળે છે ત્યાં આગળ થોડીક ભીડ જેવું થઈ જશે, અથવા તો કોઈ ડિપાર્ટમેન્ટ બે કે ત્રણ ડિપાર્ટમેન્ટ સાથે મટીરિયલ લેવા આવશે તો એવા કેસમાં સ્ટોરવાળાનું કામ વધી જશે, બરાબર છે, તો ડિલે થઈ શકે છે. હાયર મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ, મટીરિયલનો હેન્ડલિંગ કોસ્ટ જે વધી જશે, બરાબર છે, સ્ટોર સેન્ટ્રલમાં હોય છે એટલે મટીરિયલ જે છે એ તમારે એક જ જગ્યાએથી લઈ જવું પડે છે, એટલે મટીરિયલનો જે હેન્ડલિંગ કોસ્ટ છે એ વધી જશે, વધારે લેબર તમારે મટીરિયલ હેન્ડલિંગ માટે રાખવા પડશે. ચાન્સ ઓફ લાર્જ સ્કેલ ડેમેજ ઇન સ્કેલ ઓફ ઇન કેસ ઓફ ફાયર થીપ એન્ડ અધર એક્સિડન્ટ. બધું મટીરિયલ એક જ જગ્યા ઉપર હોય, માની લો કે કોઈ ફ્લેમેબલ કેમિકલ છે એની જોડે આપણે બધું જ મટીરિયલ રાખેલું છે, તો માની લો કે એમાં આગ લાગે છે તો એના કારણે બધે બધું મટીરિયલ છે એ સળગી જવાના ચાન્સીસ છે, એટલે લાર્જ સ્કેલ ઉપર ડેમેજ થઈ શકે છે, ચોરી થઈ શકે છે અને કોઈ એક્સિડન્ટના કારણે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ચાન્સ ઓફ રોંગ ઇસ્યુ ઓફ મટીરિયલ ડ્યુ ટુ લેક ઓફ પ્રોપર કોમ્યુનિકેશન બિટવીન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ સ્ટોર. ઘણી વખતે મટીરિયલ જે છે એ ખોટું ઇસ્યુ થઈ જતું હોય છે, તમે જે પાર્ટ લખેલો હોય એ પાર્ટની જગ્યાએ બીજો પાર્ટ તમને આપી દેવામાં આવે છે, તો એવા કેસમાં સેન્ટ્રલાઇઝની અંદર એ પ્રોબ્લેમ વધારે થશે, કેમ કે અલગ અલગ સ્ટોર, ધારો કે એક સ્ટોરમાં મટીરિયલ જે છે એ 15 નંબરનું જોઈએ છે અને બીજા સ્ટોરમાં મટીરિયલ જે છે 16 નંબરનું જોઈએ છે, તો ઘણી વખતે બંનેનો શેપ જે છે એમાં થોડોક ડિફરન્સ હોય તો સ્ટોરવાળો પ્રોપર ધ્યાન ના રાખે તો એવા કેસમાં પ્રોબ્લેમ થઈ શકે છે. ડિસેન્ટ્રલાઇઝ લોકેશન જે છે તમે જોઈ શકો છો કે આમાં એસ લખેલો છે બધા સ્ટોર છે, બરાબર છે, મોલ્ડિંગ અને કાસ્ટિંગ જે છે તો એના માટે અલગથી સ્ટોર રાખેલો છે, ફાઉન્ડ્રી માટે પણ અલગથી સ્ટોર છે, પેટર્ન મેકિંગ માટે પણ અલગથી સ્ટોર છે અને ફિટિંગ શોપ માટે પણ અલગથી સ્ટોર રાખેલો છે, એ જ રીતે હીટ ટ્રીટમેન્ટ માટે પણ સ્ટોર અલગથી રાખેલો છે, મશીન શોપ અને પેકેજિંગ માટે પણ સ્ટોર અલગથી રાખેલો છે. તો એને અલગથી સ્ટોર જો રાખેલો હોય તો એને ડિસેન્ટ્રલાઇઝ સ્ટોર કીપિંગ કહેવામાં આવે છે, બરાબર છે. એડવાન્ટેજની આપણે વાત કરીએ તો કયા કયા એડવાન્ટેજ છે, તો ક્વિક ઇસ્યુ ઓફ મટીરિયલ, મટીરિયલ જે છે આપણે ક્વિક ઇસ્યુ કરી શકીએ છીએ, બરાબર છે, મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ જે છે ઓછો થશે, લાર્જ સ્કેલ ડેમેજ થવાના ચાન્સીસ ઓછા થશે, કેમ કે બધાના પર્સનલ સ્ટોર હશે, મટીરિયલ હેન્ડલિંગ રિડ્યુસ થશે, એ વાત થઈ ગઈ આપણે. નો કોમ્યુનિકેશન ગેપ બિટવીન સ્ટોર અને ડિપાર્ટમેન્ટ વચ્ચે, કોઈ પણ કોમ્યુનિકેશન ગેપ નહીં જોઈ હોય, બરાબર છે, અને ફાસ્ટર અને ઇફેક્ટિવ ફંક્શન થઈ શકશે. પણ ડિસએડવાન્ટેજ કયા કયા છે, તો પહેલાંના જે એડવાન્ટેજ છે
બરોબર છે, સેન્ટ્રલાઇઝ કીપિંગના એ જ આના ડિસએડવાન્ટેજ છે. ઓકે, ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ તો આમાં આપણે અલગ અલગ જે રેક અને રેક અને આપણે જોઈએ કે સ્ટોર કરવા માટે વધારે સ્પેસ જોઈશે, મેન પાવર વધારે જોઈશે, અલગ અલગ સ્ટોર માટે અલગ અલગ માણસો રાખવા પડશે. બરોબર છે, એટલે પહેલાંના જે એડવાન્ટેજ છે એ જ આના ડિસએડવાન્ટેજ છે. ઓકે, હવે આપણે જોઈએ મેથડ ઓફ ઇવેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. તો એમાં ફર્સ્ટ મેથડ છે ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે મટીરિયલ તમારી ત્યાં ફર્સ્ટ આવ્યું છે એ ફર્સ્ટ આઉટ થવું જોઈએ. બીજું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ જે છે એ ઇન્વેન્ટરી માટેની મેથડ છે, ડબલ્યુ એ મીન્સ કે વેઇટેડ એવરેજ મેથડ. ફોર્થ વન છે એચ આઈ એફ ઓ, હાયર ઇન ફર્સ્ટ આઉટ. ફિફ્થ છે સ્ટાન્ડર્ડ પ્રાઇઝ મેથડ. સિક્સ છે ઇન્ફ્લેટેડ પ્રાઇઝ મેથડ. સેવન છે રિપ્લેસમેન્ટ પ્રાઇઝ મેથડ. અને એટ છે એકચ્યુઅલ પ્રાઇઝ મેથડ. તો આમાં આપણે ફર્સ્ટ જોઈએ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એ શું કહેવા માગે છે, એઝ ધ નેમ સજેસ્ટ ધ પ્રાઇઝ ઓફ ધ ફર્સ્ટ કન્સિગમેન્ટ સ્ટોર ઇન ધ સ્ટોર રૂમ ઇઝ ચાર્જ ટુ ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ. ધ સિક્વન્શિયલ પ્રાઇઝ ફ્લક્ચ્યુએશન ધસ એફેક્ટ ધ યુનિટ કોસ્ટ કેલ્ક્યુલેશન. બરાબર છે, મીન્સ કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જે છે એની અંદર શું કહેવામાં આવે છે કે તમારે જે વસ્તુ પહેલાં આવેલી છે, બરાબર છે, એ પ્રમાણે તમારે પ્રાઇઝ જે છે કેલ્ક્યુલેટ કરવાની છે. ધ સબસિક્વન્ટ પ્રાઇઝ ફ્લક્ચ્યુએશન જે છે એની ઉપર આપણે ધ્યાન આપવાનું છે નહીં. ઓકે, ફર્સ્ટ ટુ પરચેસ હેવ ડિફરન્ટ પ્રાઇસ. હવે આપણે અલગ અલગ બે પરચેસ કરેલા છે, પહેલું 100 kg છે, 10 rupees પરચેસ કર્યું છે, અને પછી 200 kg છે, 11 rupees પરચેસ કર્યું છે. દેન આપણે ટોટલ 120 kg આર ઇસ્યુ ફ્રોમ ફોર પ્રોડક્શન. બરાબર છે, આ 20 kg હશે, એટલે તમારે 120 kg ટોટલ આપણે ઇસ્યુ કરીએ છીએ. બરાબર છે, તો તમારે અંડર ફીફો પ્રમાણે 120 kg ઇસ્યુ કરીએ છીએ તો કોસ્ટ કઈ રીતે કાઉન્ટ કરશો? તો તમારે ફર્સ્ટ 100 kg છે એના 10 rupees પ્રમાણે 1000 થશે. બરાબર છે, ફૂલ ઇસ્યુ ઓફ ઓલ્ડ સ્ટોક. અને નેક્સ્ટ 20 kg જે છે એનું આપણે 11 rupees પ્રમાણે 220 rupees થશે. એટલે એ તમારે કેટલા, 1000 + 220 કરશો એટલે 1220 rupees સેકન્ડ જે તમે મંગાવ્યું છે એ વસ્તુના થશે. તો એ પ્રમાણે તમારો કોસ્ટ જે છે અલગ અલગ કાઉન્ટ કરવાનો છે. ફોલિંગ પ્રાઇસ ટ્રેન્ડ ઇટ રિઝલ્ટ ઇન ટુ ઓવર પ્રાઇઝિંગ. બરાબર છે, આનો ગેરફાયદો કયો છે? તો જ્યારે આપણે ભાવ ઘટે છે, બરાબર છે, તો એ વખતે ઓવર પ્રાઇઝિંગ થવાના ચાન્સીસ રહે છે. બરાબર છે, પ્રાઇસ વધી જવાના ચાન્સીસ રહે છે અને કસ્ટમર જે છે એનાથી ઘટશે. બરાબર છે, ધારો કે પહેલું આપણે 1000 kg મંગાવ્યું છે, 100 kg મંગાવ્યું છે, 10 rupees ભાવે મંગાવ્યું છે, તો આપણે એ પ્રમાણે ભાવ લઈએ છીએ. બાકી પછી 20 kg મંગાવ્યું છે તો એનું 11 rupees મંગાવ્યું છે, તો આપણે કસ્ટમર જોડે એ પ્રમાણે ભાવ લઈએ છીએ. તો ઘણી વખતે મટીરિયલના ભાવ ઘટે એ વખતે તમારે શું થશે, તો એ વખતે ઓવર પ્રાઇઝિંગ થઈ જશે. અને બીજું કે જ્યારે કસ્ટમર જે છે એનો ઓવર પ્રાઇસ થઈ જાય એટલે કસ્ટમર જે છે ઘટવાના ચાન્સીસ રહેશે. ભાવ વધે એવા કેસમાં શું થશે, તો એ વખતે તમારા પ્રાઇસ જે છે અંડર પ્રાઇસ થશે અને એ વખતે તમારો પ્રોફિટ જે છે એમાં ઘટાડો થશે. ઓકે, તો આ ફીફોમાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટની અંદર આપણે જોઈએ તો અંડર લિફો મેથડ ઇસ્યુ પ્રાઇસ ઇઝ કન્સિડર ઓન ધ બેઝિસ ઓફ ધ પ્રાઇસ ઓફ ધ લેટેસ્ટ કન્સાઇનમેન્ટ એરાઇવિંગ સ્ટોર. જે લેટેસ્ટની અંદર મટીરિયલ આવ્યું છે એ પ્રમાણે તમે ભાવ જે છે નક્કી કરશો. કન્સિડર ધ અબાઉ ડિટેલ મેથડ અંડર ધ લિફો price unit costing will be done as under the issue of 120 kg material je che barobar che e tamne 11 rupees na bhave apelu che to total ena 1320 rupees thase out of 200 kg of second arrival 120 kg will be issued. barobar che means ke pachhad thi 20 kg je che barobar che e avelu che barobar che to total tamare badha je bhav che 1320 pramane ganvana che. the impact of rising and falling price will be opposite to the FIFO. ફીફોની અંદર જે વસ્તુ થતી હતી એનાથી ઓપોઝિટ આની અંદર થશે. બરાબર છે, ભાવ વધે તો ફીફોની અંદર જે વસ્તુ થતી હતી એનાથી ઓપોઝિટ કામ થશે, ભાવ ઘટે તો પણ ફીફોની અંદર જે વસ્તુ થતી હતી એનાથી ઓપોઝિટ કામ થશે. ઓકે, ઇન્ડસ્ટ્રીની અંદર આ બધી વસ્તુ જે છે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. ઇન્વેન્ટરીની અંદર તમે ડિસ્પેચની અંદર કામ કરતા હશો તો ફીફો જે છે પછી લિફો જે છે આ પ્રમાણે પ્રાઇસ જે છે નક્કી કરવામાં આવે છે. ઇન રાઇઝિંગ પ્રાઇસ લોસ ઓફ કસ્ટમર એન્ડ ફોલિંગ પ્રાઇસ લોસ ઓફ પ્રોફિટ. તમારે જો ભાવ વધશે તો કસ્ટમર ગુમાવવાનો વારો આવશે અને ફોલિંગ પ્રાઇસ છે બરાબર છે તો એ વખતે તમને પ્રોફિટ જે છે એ ઘટશે. બરાબર, કેમ કે તમે લાસ્ટ જે મટીરિયલ આવે છે એ પ્રમાણે તમે પૈસા ગણો છો. ઓકે, ડબલ્યુ છે તો વેઇટેડ એવરેજ પ્રાઇસ અંડર ધીસ મેથડ અપ ટુ ધ ટાઈમ ઓફ મટીરિયલ ઇસ્યુ ધ વેઇટેડ એવરેજ ઓફ ઓલ ધ પ્રીવિયસ ક્વોન્ટિટી ઇન કેજી એન્ડ ધ રિસ્પેક્ટિવ પ્રાઇસ ઇઝ કન્સિડર ફોર યુનિટ કોસ્ટિંગ. તમે જે મટીરિયલ પરચેસ કર્યું છે એ પ્રમાણે તમે એનું એવરેજ કરશો, એને આપણે વેઇટેજ એવરેજ કહીએ છીએ. કન્સિડર આઉટ ઓફ અબોવ એક્ઝામ્પલ ધ વેઇટેડ એવરેજ વિલ બી કેલ્ક્યુલેટેડ એઝ અંડર. તમે ફર્સ્ટ જે છે 100 kg 10 rupees ભાવે લો છો તો એનું 1000 rupees ભાવ થશે, બાકીનું જે 200 kg જે છે 11 rupees ભાવે લો છો તો એના 2200 rupees થશે. તો ટોટલ તમે 300 kg લીધું એના 3200 rupees ભાવ થયો
હવે 3200 ભાગ્યા તમે 300 કરશો એટલે તમને એની એવરેજ મળશે 10.67, બરાબર છે? તો તમારે એ પ્રમાણે જે છે સેલિંગ પ્રાઇસ ને બધું એ પ્રમાણે નક્કી કરવામાં આવે છે, તો એને વેટેડ એવરેજ મેથડ કહેવામાં આવે છે. પછી છે હિપો, મીન્સ કે હાયર ઇન ફર્સ્ટ આઉટ. અંડર ધીસ મેથડ ધ સ્ટોક લાઈંગ ઇન ધ સ્ટોર રૂમ એટ વેરિયસ પ્રાઇસ, ધ હાયર પ્રાઇસ સ્ટોક વિલ બી ચાર્જ ટુ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, બરાબર? જે વધારે ભાવ છે એ પ્રમાણે આપણે ચાર્જ કરવામાં આવે છે. તો એનાથી તમે ત્રણ સિક્વન્શિયલ પરચેસ કર્યા છે, પહેલું 100 kg જે છે 10 રૂપિયાના ભાવે લીધું છે, સેકન્ડ 200 kg 11 રૂપિયાના ભાવે લીધું છે, અને ત્રીજું જે છે 500 kg 10.5 ના ભાવે લીધું છે. તો તમે જે ભાવ છે એ તમે નક્કી કરશો 11 રૂપિયા પ્રમાણે, બરાબર છે? તેન 200 kg આર ઇસ્યુ, ઇસ્યુ ઓફ 200 kg વિલ બી મેડ એટ હાયર ઓફ ધ થ્રી કન્સિક્વન્ટ પ્રાઇસ, 11 રૂપિયાના ભાવે તમે નક્કી કરશો, બરાબર છે? એટલે ટોટલ જે ભાવ છે એ બધું આપણે 11 રૂપિયાના ભાવે નક્કી કરશું, એને આપણે કહીએ છીએ હાયર ઇન ફર્સ્ટ ટાઉન. ધીસ મેથડ ઓલવેઝ ઓવર પ્રાઇસ ધ પ્રોડક્ટ, એટલે આમાં આપણે હાયર જે ભાવ છે એ જ હાયર જે પ્રાઇસે પરચેસ કર્યું છે એ જ ભાવ આપણે રાખીએ છીએ, એટલે આમાં શું થશે, હંમેશા ઓવર પ્રાઇસ થશે અને આનાથી જે બિઝનેસ જે છે એ ઘટવાના ચાન્સીસ રહી શકે છે. ઓકે, આ જે છે આપણે વન ટાઈપ ઓફ શું છે કે સેલિંગ પ્રાઇસ નક્કી કરવા માટે આપણે આ વસ્તુ મેન્શન કરીએ છીએ કે મટીરિયલ જે પ્રમાણે પરચેસ કર્યું છે, બરાબર છે, એ પ્રમાણે આપણે એનું ઇવેલ્યુએશન કરવું જરૂરી છે. તો બરાબર છે, તો આપણે હાયર જે કોસ્ટ છે 200 kg પરચેસ કરું એ પ્રમાણે ભાવ નક્કી કરશું તો પ્રોફિટનું માર્જિન વધી જશે, પણ કસ્ટમર ઉપર એટલો બોઝ જે છે વધી જશે, એટલે એના કારણે બિઝનેસ જે છે ઘટવાના ચાન્સીસ રહે છે. સ્ટાન્ડર્ડ પ્રાઇસ મેથડની અંદર આપણે વાત કરીએ તો કોસ્ટ વધે કે ઘટે આપણે સ્ટાન્ડર્ડ જે કોસ્ટ છે એને જ ફોલો કરવાનું. ધીસ મેથડ ઇઝ યુઝ વેર સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ મેથડ ઇઝ એડોપ્ટેડ બાય ધ મેનેજમેન્ટ ફોર કોસ્ટિંગ પર્પઝ, બરાબર છે? મેનેજમેન્ટ દ્વારા સ્ટાન્ડર્ડ પ્રાઇસ જે છે નક્કી કરવામાં આવેલી હોય તો એ પ્રમાણે આપણે લઈએ છીએ પ્રાઇસ. ધ મેનેજમેન્ટ કન્સિડર ધ પ્રોબેબલ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન ઇન ધ રો મટીરિયલ, ડિટરમાઇન ધ ઇસ્યુ પ્રાઇસ ફોર કોસ્ટિંગ પર્પઝ ઇઝ રિસ્પેક્ટિવ ઓફ ધ એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ ધ મટીરિયલ, બરાબર? તો મેનેજમેન્ટ જે છે એ પ્રાઇસની ફ્લક્ચ્યુએશન જે છે એને ધ્યાનમાં લીધા વિના, બરાબર છે, એકચ્યુઅલ કોસ્ટ જે છે મટીરિયલનો એને ધ્યાનમાં લીધા વગર આપણે એક પ્રાઇસ નક્કી કરે છે. ધ પ્રી ડિટરમાઇન્ડ પ્રાઇસ ફોર ધ કરંટ ઇયર ઇઝ 10.50 પર કેજી, ધેન કન્સિડર ધ ડિટેલ ઓફ અબવ, બરાબર છે? પહેલાથી પ્રી ડિટરમાઇન પ્રાઇસ જે છે નક્કી કરવામાં આવે છે, સ્ટાન્ડર્ડ પ્રાઇસ 10 રૂપિયા પર કેજી લેવાની છે, મીન્સ કે જે ફ્લક્ચ્યુએશન છે એને પછી આપણે ધ્યાનમાં લઈશું નહીં, બરાબર છે? 120 kg હોય તો 10.50ના ભાવે તમે ગણશો, બરાબર છે? તો 120 × 10.50 કરવાનું. ધ લિમિટ ઓફ ધ મેથડ ઇઝ ધેટ ઇગ્નોર ધ એક્ચ્યુઅલ પ્રાઇસ પેડ ફોર ધ રો મટીરિયલ, એટલે આમાં આપણે રો મટીરિયલની પ્રાઇસ છે એને કન્સિડર કરતા જ નથી, બરાબર છે? એ આમાં રો મટીરિયલ તમે કોઈ બી ભાવે પરચેસ કરો છો એ આપણે નથી, આપણે પ્રી ડિટરમાઇન ભાવ નક્કી કર્યો છે કે 10 રૂપિયા આપણે કસ્ટમરને 10 રૂપિયા આપણે મટીરિયલ જે છે ગણવા, તો એ પ્રમાણે જ આપણે ગણીએ છીએ, બરાબર છે? એટલે આમાં આપણે લિમિટેશન એક જ છે કે રો મટીરિયલની એકચ્યુઅલ પ્રાઇસ જે છે ગણતા નથી, અને યર એન્ડિંગમાં આપણે એકાઉન્ટનું જ્યારે એડજસ્ટ કરવાનું આવે ત્યારે સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને એકચ્યુઅલ પ્રાઇસ વચ્ચે પ્રોબ્લેમ થઈ શકે છે, બરાબર છે? બી મેડ ફોર એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ પર્પઝ, બરાબર છે? તો એકચ્યુઅલ પ્રાઇસ અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ જે છે પછી આપણે એકાઉન્ટવાળાનું રિપોર્ટિંગ પર્પઝ માટે યુઝ કરશે. ઇન્ફ્લેટેડ પ્રાઇસ મેથડ, મીન્સ કે જે પ્રમાણે ભાવ વધારો થાય એ પ્રમાણે ભાવ વધારવાના, ઇન્ફ્લેટેડ એટલે મોંઘવારી, સિમ્પલ વસ્તુ છે. અંડર ધીસ મેથડ ધ નોર્મલ વેસ્ટેજ ઓફ મટીરિયલ યુસેજ ઇઝ સ્પ્રીડ ઓન ધ રેસિડ્યુઅલ યુનિટ ઓફ એવરેજ બેઝિસ, બરાબર છે? તો મટીરિયલનો આમાં શું કરવામાં આવે છે, ધારો કે તમે 100 રૂપિયાનું મટીરિયલ લાયા પણ એમાં 10 રૂપિયાનું મટીરિયલ છે વેસ્ટ થઈ ગયું, તો 90 રૂપિયા છે, તો એની જે પછી 90 રૂપિયા જે છે તો પછી 90 રૂપિયા પ્રમાણે એવરેજ જે છે સેટ કરવામાં આવે છે. જો અહીં લખેલું છે, એવરી યુનિટ બીયર્સ ધ પ્રપોર્શન ઓફ વેસ્ટેજ ઇન ધ ફોર્મ ઓફ હાયર રેટ ધેન ધ એકચ્યુઅલ પરચેસ પ્રાઇસ. એકચ્યુઅલ પ્રાઇસ પરચેસ પ્રાઇસ કરતાં વેસ્ટેજ તમે કાઉન્ટ કરવા જાઓ તો પ્રાઇસ જે વધી જશે. ધારો કે તમે 100 kg પરચેસ કર્યું છે 10 રૂપિયા પર kgના ભાવે, તો નોર્મલ વેસ્ટેજ જે છે 10% થતો હોય તો તમારે 190 યુઝેબલ યુનિટ વિલ બીયર RS 100 1000 એન્ડ ધ ઇન્ફ્લેટેડ પ્રાઇસ વિલ બી 11.11, મીન્સ કે તમે જે વેસ્ટેજ જે છે એને આમાં શું કરવાનું છે, તમારે વેસ્ટેજ જે છે એને બાદ કરી દેવાનો છે અને પછી પ્રાઇસ જે છે નક્કી કરવાનું છે. તો 100માંથી તમારે વેસ્ટેજ છે ને આ જે વેસ્ટેજ આટલો થાય છે, બરાબર છે? તો એના પછી પ્રાઇસ જે છે તમે નક્કી કરો છો નવી પ્રાઇસ, એ પછી આ પર્સન્ટેજ બાદ કર્યા પછી નક્કી કરવાની છે. તો જે તમે 10 રૂપિયા લીધું હતું એની જગ્યાએ તમને વેસ્ટેજ બાદ વેસ્ટેજ જે છે એ કાઢવાથી તમને નવી પ્રાઇસ છે 90 યુનિટ તમને અહીંયા મળે છે 100 યુનિટની જગ્યાએ, બરાબર છે? તો નવી જે પ્રાઇસ છે 11.11 રૂપિયા થઈ જશે, મીન્સ કે વેસ્ટેજ જે છે આપણે કન્સિડર કરવાનો થતો નથી. રિપ્લેસમેન્ટ પ્રાઇસ મેથડ, ધીસ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ માર્કેટ પ્રાઇસ મેથડ. વેન ધ મટીરિયલ ઇન ધ સ્ટોર રૂમ ઇઝ યુઝ ધેન ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ઇટ વિલ બી રિપ્લેસ ઓન ધ ડેટ ઓફ યુઝ એન્ડ ધ પ્રિવેલિંગ પ્રાઇસ વિલ બી ટ્રેડ એઝ ધ ઇસ્યુ પ્રાઇસ. તમને જે ભાવે પરચેસ કરેલું છે એ ભાવે તમને, ધારો કે એવું કહે છે ઘણી વખત દુકાનમાં લેવા જાઓ તો એમ કે
કે આ 35 ના ભાવની છે અને પછી નવી જે આવી છે 40 ના ભાવની છે એટલે તમને એ 35 ના ભાવે તમને મળી જશે કોઈ વસ્તુ તો એ વસ્તુ છે તમને જે ભાવે ઇસ્યુ કરેલું છે એ પ્રમાણે વસ્તુ મળી જાય દસ ધીસ મેથડ કન્સિડર ધ એક્ચ્યુઅલ પ્રાઇસ પેડ ફોર ધ મટીરિયલ બટ ધ ડિફરન્સ બિટવીન ધ પરચેસ પ્રાઇસ એન્ડ ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ ડેટ ઓફ ઇસ્યુ ક્રિએટ એકાઉન્ટ પ્રોબ્લેમ બરાબર છે એટલે એકાઉન્ટના પ્રોબ્લેમ જે છે થઈ શકે છે બરાબર છે એકચ્યુઅલ પ્રાઇસ અને પરચેસ પ્રાઇસની ડેટના આધાર લીધે ઓકે હવે એકચ્યુઅલ પ્રાઇસ મેથડ જે છે તો અંડર ધીસ મેથડ ધ મટીરિયલ ઇસ્યુ ટુ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આર ચાર્જ એટ ધ એક્ચ્યુઅલ પ્રાઇસ પેડ ફોર ધ રિસ્પેક્ટિવ મટીરિયલ એક્ચ્યુઅલ પ્રાઇસની અંદર તમને મટીરિયલ માટે જેટલી પ્રાઇસ આપેલી છે એ પ્રમાણે તમે ચાર્જ લો છો વેન ધ સ્પેસિફિક મટીરિયલ વિચ આર નોટ ઇન સ્ટોક એન્ડ પરચેસ ફોર સમ સ્પેસિફિક જોબ એન્ડ સચ મટીરિયલ ઇસ્યુ ટુ ધ સચ સ્પેસિફિક જોબ આર ચાર્જ વિથ ધ એક્ચ્યુઅલ પરચેસ પ્રાઇસ બરાબર છે એક્ચ્યુઅલ પરચેસ પ્રાઇસ છે એ પ્રમાણે જ આપણે મટીરિયલ જે છે એ લઈશું કોઈ સ્પેશિયલ પર્પઝ માટે કોઈ મટીરિયલનો યુઝ કરતા હોય તો પણ ફોર અ સર્ટન સ્પેસિફિક જોબ ધ લિસ્ટ ઓફ મટીરિયલ ટુ બી યુઝડ ઇન એન લિસ્ટ ઇન એ ડોક્યુમેન્ટ નોન એઝ બિલ ઓફ મટીરિયલ બરાબર છે બિલ ઓફ મટીરિયલ શું છે એ પણ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરીશું ધ એક્ચ્યુઅલ પરચેસ પ્રાઇસ ઇઝ કન્સિડર ફોર કોસ્ટિંગ પર્પઝ એક્ચ્યુઅલ પરચેસ પ્રાઇસ છે એ કન્સિડર કરશો બરાબર છે તો એ એક્ચ્યુઅલ પરચેસ પ્રાઇસની મેથડમાં આવશે એઝ ધ એક્ચ્યુઅલ રો મટીરિયલ કોસ્ટિંગ આર કન્સિડર દેર ઇઝ અ નો નીડ ઓફ એકાઉન્ટિંગ એડજસ્ટમેન્ટ ફોર ધ પ્રાઇસ પર્પઝ એટલે એકાઉન્ટવાળાને કોઈ પણ પ્રકારની એડજસ્ટમેન્ટ કોઈ પણ પ્રકારનો ભાવ ગણવામાં તકલીફ પડશે નહીં ઓકે તો આ એનો એક બેનિફિટ છે મેથડ ઓફ કોડિફિકેશન ઓફ સ્ટોર સ્ટોરનું આપણે કોડિફિકેશન કરતા હોય તો એડવાન્ટેજ કયા કયા છે કોડિફિકેશનના આપણે સ્ટોરની અંદર જે વસ્તુ રાખેલી છે બરાબર છે એને આપણે કોડિફિકેશન કરીશું કે કયા બિનની અંદર કઈ વસ્તુ છે એનું કલર કોડિંગના આધારે અલગ અલગ મેથડ છે તો કોડિફિકેશનના ફાયદા તમને શું થશે તો લોકેટિંગ ધ રિક્વાયર મટીરિયલ ફ્રોમ સ્ટોર બીકમ ઇઝી એન્ડ ફાસ્ટર બરાબર છે મટીરિયલ તમે લોકેટ કરો છો એટલે તમારું એ મેથડ જે છે ઇઝી અને ફાસ્ટર થઈ જશે તમારે કોઈ મટીરિયલ જોઈએ છે તો રેકોર્ડ જે છે એ પ્રોપર રહેશે અને શોર્ટ ઓફ મટીરિયલનું ડિસ્ક્રિપ્શન બરાબર છે મટીરિયલનું ડિસ્ક્રિપ્શન જે છે શોર્ટ થઈ જશે બાય કો રિલેટિંગ સ્ટોર લોકેશન વિથ મટીરિયલ કોડ સ્ટોર ઓફ સેમ મટીરિયલ આર ડિફરન્ટ પ્લેસ કેન બી અવોઇડેડ બરાબર છે એટલે કોડિંગ કરેલું હશે તો અલગ અલગ સ્ટોરની જગ્યાએ આપણે એક જ જગ્યાએ મટીરિયલ જે છે રાખી શકશું કોડિંગના આધારે મટીરિયલ હેવિંગ સિમિલર કેરેક્ટરિસ્ટિક કેન બી સ્ટોર એટ ધ સેમ લોકેશન એક જ કેરેક્ટરિસ્ટિકવાળા મટીરિયલ જે છે એક લોકેશન ઉપર સ્ટોર કરી શકીશું ફ્લેક્સિબિલિટી ઇન રેકોર્ડિંગ એન્ડ સ્ટોરિંગ ન્યૂ મટીરિયલ ન્યૂ મટીરિયલને તમારે સ્ટોર કરવા માટે અને એનો રેકોર્ડ રાખવામાં ફ્લેક્સિબિલિટી રહેશે કોડિંગની જે મેથડ છે કઈ કઈ છે તો ન્યુમરિકલ મેથડ આલ્ફાબેટિક મેથડ ન્યુમોનિક મેથડ બ્લોક મેથડ અને કલર સ્કીમ મેથડ જે છે એનો આપણે યુઝ કરીએ છીએ ન્યુમરિકલ મેથડની અંદર આપણે શું કરીએ છીએ તો નંબર આપી દઈએ છીએ ધારો કે એકથી ટેન હોય તો એ સ્ટીલ રાઉન્ડ બાર માટે છે અગિયારથી વીસ હોય તો સ્ટીલના ફ્લેટ માટે છે 101-110 છે કન્ઝ્યુમેબલ માટે છે 201-300 છે કેમિકલ માટે છે તો આ નંબર પ્રમાણે તમે મટીરિયલ જે છે એ ગોઠવો છો આલ્ફાબેટિક મેથડની અંદર આપણે શું કરીએ છીએ તો આલ્ફાબેટ પ્રમાણે એ જે છે સ્ટીલ રોડ માટે છે ડબલ એ જે છે સ્ટીલ ફ્લેટ માટે છે મીન્સ કે પહેલામાં નંબર વાપરતા હતા આમાં આલ્ફાબેટ વાપરે છે બી જે છે કન્ઝ્યુમર માટે છે ન્યુમેરિક મેથડની અંદર આપણે શું કરીએ છીએ તો આમાં આપણે જે ધારો કે એસઆર છે તો સ્ટીલ રોડ એટલે સ્ટીલનો એસ અને આરનો રોડ એટલે એસઆર બીબી એટલે બ્રાસ બ્રશિંગ બરાબર છે બુશિંગ ઓકે બીએસ એટલે બ્રાસ ક્રૂ ઓકે તો આ પ્રમાણે આપણે ન્યુમેરિક મેથડમાં શું છે કે આગળનો જે નંબર છે આગળનો જે આલ્ફાબેટ છે એના આધારે આપણે શોર્ટ ફોર્મ એડ કરીએ છીએ બરાબર છે ફોર એક્ઝામ્પલ બીએસ 55 હોય તો એની અંદર બ્રાસ સ્ક્રૂ અને પાછળ જે છે ન્યુમેરિકલ તમને આપેલો હોય નંબર આપેલો હોય તો એ શું બતાવે છે કે 5 ઇંચ લોંગ હેવિંગ 5 સેન્ટીમીટર ડાયામીટર હેડ બરાબર છે તો એ પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર કોડિંગ જે છે અલગ અલગ રીતે નક્કી કરેલો હશે જે પ્રમાણે ઇઝી રહે એ પ્રમાણે બ્લોક મેથડની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો ધીસ મેથડ ઇઝ મોડિફાઈ એન્ડ ઇમ્પ્રૂવ ઓફ ન્યુમેરિકલ મેથડનું આપણે ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે આની અંદર જે છે એને આપણે મટીરિયલ છે એને મેઇન ટાઈપ સબ ગ્રુપ અને સબ ગ્રુપ અને ડાયમેન્શનના આધારે આપણે ડિવાઈડ કરીએ છીએ ફર્સ્ટ ડિજિટ છે એ મેઇન ટાઈપ બતાવે છે ધારો કે મેટલ જે છે મેટલ મેઇન ટાઈપની અંદર મેટલ બતાવે છે સેકન્ડ ડિજિટ છે સબ ટાઈપ બતાવે છે પહેલું મેટલ બતાવે છે કે મેટલ છે કે નોન મેટલ છે બીજું જે ડિજિટ છે એ કઈ મેટલ છે એ બતાવે છે સ્ટીલ બ્રાસ અને એલ્યુમિનિયમમાંથી કઈ છે બરાબર છે સેકન્ડ ડિજિટ છે સબ ટાઈપ બતાવે છે બરાબર છે સ્ટીલ બ્રાસ અને એલ્યુમિનિયમ થર્ડ ડિજિટની આપણે વાત કરીએ તો સબ ગ્રુપ મીન્સ કે એ મેટલની અંદર પણ રાઉન્ડ છે ફ્લેટ છે કે બાર છે બરાબર છે આપણે જોઈ લઈએ એક એક્ઝામ્પલ આધારે એટલે તમને ખબર પડી જશે અને ફોર્થ છે ડાયમેન્શન બતાવે છે તમને આ રીતનો કોઈ નંબર આપેલો 122.5 તો એના આધારે પહેલું જે છે મેટલ બતાવે છે બીજું જે છે 122ની અંદર ફર્સ્ટ લખેલું છે મેટલ છે બીજું જે છે એ સ્ટીલ બતાવે છે પહેલું એક એલ્યુમિનિયમ સ્ટીલ અને બ્રાસ માટે આપણે યુઝ કરતા હોય તો સેકન્ડ ડિજિટ છે એટલે આપણે સ્ટીલ આવશે બરાબર છે પછી બગડો લખેલો છે એટલે એક માટે આપણે ફ્લેટ વાપરીએ છીએ બે માટે રાઉન્ડ વાપરીએ છીએ અને ત્રણ માટે બાર વાપરીએ છીએ તો અહીંયા તમને બગડો છે એટલે રાઉન્ડ તમે કહી શકો છો
પછી 0.5 છે એટલે શું તે 5 સેન્ટીમીટરનો ડાયામીટર છે એ બતાવે છે ઓકે અને કલર સ્કીમ દ્વારા આપણે જોવા જઈએ તો વેન મટીરિયલ કેન નોટ બી ડિસ્ટિંગ્યુઝ ઇઝીલી મટીરિયલનો જ્યારે ઇઝીલી આપણે સેપરેટ નથી કરી શકતા ડિસ્ટિંગ્યુઝ નથી કરી શકતા સચ એઝ કન્ટેનર ઓફ કેમિકલ અને સ્ટીલ રાઉન્ડ ઇટીસી તો કેમિકલનું કન્ટેનર ને એ બધું હોય તો એવા કેસમાં આપણે કલર જે છે કોડિંગ એ યુઝ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ સ્ટીલ રાઉન્ડ વિથ યલો સ્પોટ એટ ધ એન્ડ આર ઓલ MS રાઉન્ડ બ્લુ સ્પોટ ઓલ આર ટૂલ સ્ટીલ બરાબર છે મીન્સ કે એની અંદર આપણે કલર જે છે ઘણી વખતે તમે મેટલના કોઈ રોડ લેવા જાઓ તો નીચે કલર લગાવેલો હોય છે તો એના આધારે સ્ટોનની અંદર આઈડેન્ટિફિકેશન જે છે કરવામાં આવે છે લોકેશન કોડના આધારે આપણે જોવા જઈએ તો મેની ટાઈમ લાસ્ટ ઓર આર ડિવાઇડ ઇન્ટુ ડિફરન્ટ ગોડાઉન એન્ડ લોકેટિંગ મટીરિયલ ફ્રોમ સચ એઝ યુઝ પ્લેસ કન્ઝ્યુમર લોટ્સ ઓફ ટાઈમ એન્ડ એનર્જી ફોર દેટ ઇન એડિશન ટુ કોડિફિકેશન એઝ એક્સપ્લેન અબોવ લોકેશન કોડ આર ઓલ્સો ગિવન ટુ મટીરિયલ બરાબર લોકેશન કોડ જે છે આપવામાં આવે ફર્સ્ટ ડિજિટ આલ્ફાબેટ હોય તો એ ગોડાઉન લોકેશન બતાવે છે સેકન્ડ ડિજિટ આલ્ફાબેટ હોય તો રો બતાવે છે થર્ડ જે છે એ કોલમ બતાવે છે ડિજિટ ફોર્થ છે રેક બતાવે છે ફિફ્થ ડિજિટ છે આલ્ફાબેટ સેલ્ફ બતાવે છે તો લોકેશનના આધારે લોકેશન કોડ એ શું બતાવે મટીરિયલને ફાઇન્ડ કરવામાં તમારે ઇઝી રહે એના માટે બરાબર છે સિક્સ ડિજિટ છે તમને બીન બતાવે છે ઓકે તો આ પ્રમાણે તમારું જે છે એ કોડિફિકેશન ઓફ મટીરિયલ જે છે આપણે કરી શકીએ છીએ થેન્ક યુ ફ્રેન્ડ્સ બધું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું